नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे चित्रकामना चोपड़ामां वस्तुचित्र मां आइसक्रीमनुं चित्र दोरता शीखीशुं। तमारे सौ प्रथम चित्रकामना चोपड़ामां आ रीते चारे बाजूथी हास्यो दोरी देवानुं रहेशे। त्यारबाद आपणे ऊपरनी बाजू तारीख लखवानी रहेशे। त्यारबाद आपणे विषय लखीए चित्रकाम, विषयांक वस्तुचित्र, आइसक्रीम। आइसक्रीम जोईली छे ने बधाए? खाधी भी हशे है ने? मजा आवे ने आइसक्रीम खावानी? तो आजे आपणे आइसक्रीम नुं चित्र दोरता शीखीए। चलो तो आइसक्रीम दोरवानी शुरुआत करिए। सौ प्रथम आपणे त्रिकोण दोरीए। तमारा चित्रकामनो चोपड़ो जेटलो मोटो होय ए प्रमाणे तमारे मोटो त्रिकोण दोरवानो। त्यारबाद आ रीतना नीचेथी आपणे एने जोड़ी दईए। ऊपरनी बाजू आ रीतना गोल करी दईए। त्यारबाद आपणे ऊपरनी बाजू अलग अलग नानी मोटी आ रीतना अलग अलग लेयरनी आपणे आइसक्रीम दोरी छे, थोड़ीक अलग। हवे आपणे नीचेनी बाजू फूटपट्टीनी मददथी आ रीतना त्रासी लीटीओ थोड़ीक दूर दूर दोरी દઈએ। ત્યારબાદ બીજી બાજુ ત્રાસી લીટીઓ કરીએ। આ રીતે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ ને આપણી આઈસ્ક્રીમ થોડીક અલગ છે ને બધા કરતા। आज रीतना तमे बीजी पण आइसक्रीम दोरी सको छो, जे आपणे केन्डी वाली आइसक्रीम खाईए ने तेमां। आ रीतना तमारे नीचे एनी केन्डीनी लाइन दोरी देवानी। त्यारबाद ऊपरनी बाजू आ रीते तमे आवी आइसक्रीम पण खाधी हशे बराबर ने। एमां पण आपणे डिझाइन वाली आइसक्रीम બનાવી શકીએ। આઈ વિદ્યાર્થી મિત્રો, તમારે આ જ પ્રમાણે તમારી એક બીજી જે તમને ગમે એવી આઈસક્રીમ અહીંયા જે ખાલી જગ્યા છે ત્યાં દોરજો। હવે આપણે આઈસક્રીમમાં બોર્ડર કરવાની રહેશે। કાળા રંગની સ્કેચ પેનથી આપણે શું કરીશું? બોર્ડર ફૂટપટ્ટીની મદદથી આપણે આ રીતના બોર્ડર કરીએ। વિદ્યાર્થી મિત્રો, જે કાળા કલરની તમને સ્કેચ પેનથી બોર્ડર બતાવું છું તે તમારે થોડીક જાળી કરવાની રહેશે આ રીતના। કોર્નર કોર્નર પરથી જ ફક્ત ત્યારબાદ આપણે વંદરની જે લીટીઓ છે અહીં તમને મેં હાથથી બતાવું છું, તમે ફૂટપટ્ટીથી પણ બોર્ડર કરી શકો છો। આને પણ તમારે થોડી લીટીઓ જાડ બોર્ડર કરવાની, પતલી બોર્ડર નહીં કરવાની। ત્યારબાદ આપણે બહારની બાજુ થોડુંક જાળી બોર્ડર બતાવીએ આ રીતે। ત્યારબાદ આપણે જે કેન્ડી દોરી હતી આઈસક્રીમ
રાખીને અને એક બાજુથી આપણે થોડી જાળી બોર્ડર કરીએ. ત્યારબાદ વચ્ચેના પટ્ટા વમળયુક્ત રેખા લીધી છે, તમે જોશો તો આ રીતે બોર્ડર થઈ ગયા બાદ જ્યાં જ્યાં આપણી પેન્સિલ દેખાય છે તેને આપણે રબરથી ભૂસી નાખવાનું રહેશે, જેથી કલર પૂરતી વખતે પેન્સિલ દેખાય નહીં. અહીં આપણો આઈસ્ક્રીમનું ચિત્ર બોર્ડર સાથે તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેમાં મનપસંદ કલર પૂરીશું. સૌપ્રથમ આપણે કથ્થઈ કલર લઈએ, તેને આપણે નીચેની બાજુ કરીએ. આખા કોનમાં આપણે એક જ કલર લઈશું. તમે ડાર્ક કે ઝખો જે તમને ગમે તે રીતના તમારે અંદર કલર પૂરી શકો છો. તમે આઈસ્ક્રીમનો કોન ખાધો જ હશે તો તમને ખબર જ હશે કે કોન ડાર્ક પણ આવે છે અને ઝાખો પણ આવે છે, જે બિસ્કિટનું રેપર હોય ને તે. તો આ રીતના આપણો આઈસ્ક્રીમના કોનમાં કથ્થઈ કલર ડાર્ક પૂર્યો છે. બધાને અલગ અલગ ફ્લેવરની ગમતી હશે ને આઈસ્ક્રીમ? હા, મને તો ચોકલેટ ફ્લેવરની ગમે. એ જ રીતના તમારે તમારા પસંદના ફ્લેવરની આઈસ્ક્રીમ દોરવાની અને એમાં કલર પૂરવાના રહેશે. આ રીતના કથ્થઈ કલરનું કોન. ત્યારબાદ આપણે એની સ્ટીક પણ થોડીક ઝાંખી કથ્થઈ કલરથી જ બતાવીએ. તેના પર આપણે થોડોક કેસરી કલર કરી દઈએ. અહીં તમે તમારા પસંદના કલર કરી શકો છો. અહીં હું તમને ગુલાબી અને ડાર્ક ગુલાબી કલર એક પછી એકનો ખાનો જે આપણે દોર્યા છે એના પ્રમાણે એક ભાગ છોડો છે, પછી એક ભાગ છોડીને પાછો આપણે એ જ કલર પૂર્યો છે. ત્યારબાદ બીજો કલર લીધો છે પીળો, તેને જે ભાગ આપણા બાકી છે એમાં કરીએ. આ રીતે અહીં આપણો એક આઈસ્ક્રીમના ચિત્રમાં કલર થઈ ગયો છે. ત્યારબાદ આપણે બીજા આઈસ્ક્રીમમાં જઈએ, ત્યાં ઉપરના ભાગમાં અહીં પણ આપણે પહેલી આઈસ્ક્રીમની જેમ જ કલર લઈએ, એક ભાગ છોડીને બીજા ભાગમાં પાછો કેસરી કલર. ત્યારબાદ બીજો કલર જાંબલી કલર લીધો છે. આ રીતે અહીં વિદ્યાર્થી મિત્રો આપણો આઈસ્ક્રીમનું
ચિત્ર કલર સાથે પૂર્ણ થાય છે. તમે તમારા પસંદના કલર પૂરી શકો છો. આગળ કીધા પ્રમાણે તમારે બે આઈસ્ક્રીમ દોરવાની રહેશે, ત્યારબાદ જે ખાલી જગ્યા બચી છે ત્યાં તમારે તમારા પસંદની આઈસ્ક્રીમ દોરવાની રહેશે અને તેમાં તમારા પસંદના કલર પૂરવાના રહેશે. આ રીતના ચિત્રકામના ચોપડામાં તમારે ચિત્ર દોરી કલર સાથે પૂર્ણ કરવાનું રહેશે. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.